નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં, વિડીયોમાં. તો આજે આપણે કુદરતી માહોલમાં આવ્યા છીએ, તો આજે નેચર જગ્યા જોઈશું. તો એક ઝરણું છે આપણા કચ્છમાં, એક ઝરણું આવેલું છે તે બતાવશું આજે. તો આપણે આ ઝરણાની નજીક જે પહોંચી આવ્યા છીએ ને, જોઈ શકો છો આપ અહીંયા વરસાદ હાલમાં થોડોક આવ્યો છે તો પાણી પણ ભરેલું છે, અને કાળા એવા પથ્થરો મોટા મોટા આપણે જોઈ શકો છો. તો બહુ સુંદર લોકેશન છે અહીંયા ફોટો શૂટ કરવા માટેનું, પરંતુ વરસાદ ચાલુ હોય ત્યારે અહીંયા આવવાની મનાઈ છે, પણ હાલ તો વરસાદ બંધ છે. તો આપણે કંઈ વાંધો નથી. આપ જોઈ શકો છો ચારે તરફ આ નદી છે એક, ને નદીનો પથરા દેખાઈ રહ્યા છે, ને આ બાજુ પાણીનો ફેન છે. તો પાણી આ બાજુ નદીનું જે જઈ રહ્યું છે ત્યાં એ મોટું એક વિશાળ આ બાજુ એક ઝરણું છે. તો એ ઝરણું આપણે આજે જોશું. તો એકદમ સુંદર મજાનું લોકેશન આપ જોઈ શકો છો. થોડું થોડું પાણી પણ અહીંયા વહ્યા કરે છે, અને પથરા ઉપર બેસીને આપે સારા એવા ફોટા શૂટ કરી શકો છો અહીંયા. તો આ ઝરણું ક્યાં આવેલું છે એ વાત કરીએ તો, યક્ષ મોટા યક્ષ રોડ છે તેની બાજુમાં જ પાલર ધૂના કરીને આ ઝરણું છે. લગભગ 1-2 કિલોમીટર અંદર આવેલું છે. યક્ષ ને પુંગરેશ્વર મંદિર છે એની વચ્ચોવચ આ જગ્યા આવેલ છે જંગલમાં. અને આ બાજુ પહોંચી આવ્યા છીએ આપણે ઝરણા તરફ. તો જોઈ શકો છો આપ થોડું ઘણું પાણી અંદર ભરેલ છે હાલમાં. અહીં પથ્થર ઉપર પણ કંઈક લખવામાં આવ્યું છે, શું લખ્યું છે, પરદેશી ગ્રુપ. આ બે પથ્થરો વચમાં જોઈ શકો છો કેવું પાણી ભરેલ છે અંદર. તો બહુ ખતરનાક એવું ઝરણું લાગી રહ્યું છે આપણને. તમે પણ જોઈ શકો છો કે અહીંયાથી આ ઝરણું અહીંથી ચાલુ થાય છે. અહીંયાથી જોઈ શકો છો આપ આ ઝરણાનો વેન છે, ને ત્યાં સામે ઝરણું પાણી પડે છે ત્યાં જગ્યા છે, ને આજુબાજુની આ નદી આવતી હશે ફૂલ ત્યારે તો બહુ જોવા જેવું હશે, પણ ત્યારે આપણે અંદર પણ આવી ન શકીએ કારણ કે રસ્તો આપણો નદીના આ બાજુ છે, ને આ નદી આપણે ઓળંગવી પડે. તો ચાલુ વરસાદમાં આપણે આવું મુશ્કેલ એટલે આવાય જ નહીં, સમજી લો. ચાલુ વરસાદમાં વરસાદ બંધ પડી જાય, નદી બંધ પડીએ ત્યારે જ આપણે અહીં આવી શકશું. અને આ જે પહાડ જોઈ શકો છો આપ, મોટા મોટા પહાડ, આ બધા પાણીમાં જ ધોવાઈ ધોવાઈને જગ્યા થઈ છે, ને આપણે નજીક જ આવી ગયા છીએ હવે ઝરણાના. ઓહો, ઝરણું બહુ વિશાળ એવું છે, બહુ ખતરનાક, જેને કહેવાય કે પાણી પણ ભર્યું છે અહીંયા ઝરણામાં. ને પથ્થર આપ જોઈ શકો છો, ઝરણાના પથ્થર કાળા ડિબાંગ એકદમ ઊંચા ઊંચા કિલ્લા જેવા, અને નીચે જે પાણી ભર્યું છે. અને થોડાક આપણે આગળ જઈશું તો જોઈ શકો છો આપ, બહુ ખતરનાક એરિયા છે એ. આ બાજુ આમ નદી જાય છે, ને આ પથ્થર, ને આ ઊંડાઈ પણ વધારે છે, લગભગ 40-50 ફૂટ ઊંડું છે આ નીચે તળિયું. ને અહીંયા ઉપરથી આ બાજુથી આ ધોધ વહે છે પાણીનો, ને અહીંયાથી નીચે પડે છે. હાલમાં વરસાદ બંધ છે એટલે ખબર નહીં પડે, પરંતુ ચાલુ વરસાદ હશે ત્યારે અહીંયાથી પાણી એકદમ ઉપરથી જોવા લાયક હશે ઝરણામાં. અને આ એક આપણને જીવ જોવા મળ્યો છે,
જોઈ શકો છો આપ, વરસાદમાં જે નીકળે ગાડર છે બહુ ઓછી જોવા મળે છે હાલ. પહેલાં તો જ્યારે વરસાદ આવતી ત્યારે આવી અનેકો ગાડી આપણા ઘરને આજુબાજુમાં જોવા મળતી હતી, પરંતુ હવે તો જંગલમાં જ ક્યાંક જોવા મળે છે, ખાસ જોવા મળતી નથી. અને મિત્રો, અહીં એક ખતરનાક જગ્યા આપણે જોવા મળી છે. તો આ જે આપ જોઈ શકો છો સામે આ પથ્થર છે, આ પથ્થર હાલમાં જ તૂટ્યો છે મિત્રો, આ વરસાદમાં જ તૂટ્યો છે પથ્થર. તમને બતાવું કે આ જે પથ્થર છે ઉપરથી આપ જોઈ શકો છો આ જગ્યાથી ખસક્યો છે, ટોંચમાં તો એકદમ અહીંયાથી ખસકી ને આટલા સુધી આવ્યો છે. ને આ જોઈ શકો છો આપ, વેચમાં જગ્યા પણ દેખાઈ રહી છે આપણને. આપ ઝૂમ કરીને બતાવું તમને, જોઈ શકો છો અહીંયાથી ખસક્યો છે પથ્થર. એ તો આ હવે વરસાદ આવશે ત્યારે આ પથ્થર અંદર પડી જશે પાણીમાં. અને આ બાજુ આ પાણી થોડું થોડું ટપકી રહ્યું છે તે પણ આપ જોઈ શકો છો અહીંયાથી. આ પાણી ટપકી રહ્યું છે નીચેની કોર. અને આ બાજુ એક વૃક્ષ ઝાડ છે. અને આજુબાજુની જગ્યા જંગલ છે, તો જંગલમાં તો ક્યારેક માલધારી માણસો કે માલ જ આવે, બાકી માણસો તો બહુ ઓછા છે. આ જગ્યાએ જોવા ઘણા માણસો આવે છે, પરંતુ હાલમાં જે વરસાદ ઓછો થયો છે, વરસાદ વધારે આવશે એને પાછળ અહીંયા લોકો ઘણા એવા જોવા આવશે. હાલમાં કોઈ માણસો નથી, માણસો અહીંયા પણ થોડી ઘણી દેખાઈ રહી છે. આ ગાડરો જે વરસાદમાં નીકળે છે. અને ફોટોશૂટમાં તો બહુ જોરદાર લોકેશન છે આ, જોઈ શકો છો આપ. એ ખતરનાક જગ્યા, ઊંચા ઊંચા પહાડ, કોતરણી અને આ પાણા. એના અહીંયા તો વધારે છે મિત્રો, જોઈ શકો છો આપ. ઓહ, ઘણી છે અહીંયા તો. આ જગ્યાએ ઓહો, આ તો બહુ વધારે છે મિત્રો, જોઈ શકો છો આપ. આ ગાડરો જે વરસાદમાં નીકળે છે તે ચોમાસા દરમિયાન જ આપણને જોવા મળે છે, તો બહુ ખૂબ માત્રામાં છે અહીંયા, જોઈ શકો છો આપ કેટલી છે. ઢગલા બંધ કરી મેં જોઈ લ્યો આપ. ઓહો હો હો, ઘણી બધી. અને અહીંયા બાજુમાં બેસવા માટે સારી એવી જગ્યા છે, ત્યાં પણ આપણે હાલશું. અને સામેનું વ્યૂ પણ આપણને જોવા મળશે. અને એક વસ્તુ અહીંયા પણ આ જોઈ શકો છો આપ, આ પણ કોઈ છોડ છે જે ચોમાસા દરમિયાન ઉગ્યા છે. તો આનું શું નામ છે આપણને નથી ખબર, તમને ખબર હોય તો જણાવજો કમેન્ટમાં. અને આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા છેડા ઉપર. અને આ બધી જગ્યા છે ને એકદમ જોવાલાયક, અને ફોટા પાડવા માટે તો બહુ સુંદર મજાની છે. અને અહીં બેસવું હોય તો ઝાડ નીચે છાયણો સારો છે, અને જમીન પણ અહીંયા સમતલ છે, આપ બેસી શકો છો આરામથી. અને આ સામેની ટોચ ઉપર આપણે પહોંચી આવ્યા છીએ. અને આ બાજુથી આપ જોઈ શકો છો ઝરણું, સામેથી નદી આવે છે, અને આ ઝરણાથી નીચે પડે છે પાણી. તો ખૂબ ખતરનાક એવું ઝરણું આવેલ છે આ, તમને કેવું લાગું તે અવશ્ય જણાવજો. અને હવે એક પથ્થર આપણે અહીંયા એક છે તે પણ આપણે બતાવી દઈએ.
સરસ મજાનો ફોટા પાડવા માટે. સુંદર લોકેશન છે.